हेलो नमस्ते विद्यार्थी मित्रों ગુજરાતીના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 ના વિષય ગુજરાતી જેમાં લેક્ચર નંબર 3 પાર્ટ 2 પર્વતારા બરાબર છે ના લેખક છે સુરેશ દરાર તો હવે તમે મોટા ધોરણમાં આવી ગયા છો તો તમારે લેખક અને કવિના નામ પણ યાદ રાખવાના રહેશે કારણ કે એક્ઝામમાં તમને જોડકામાં આટલા તો ખાલી જગ્યામાં તમને લેખક અને કવિના નામ પૂછી શકાય છે એટલે જે પાસમાં લેખક અને કવિના નામ આપેલા હોય તો એ તમારે યાદ રાખવાના રહેશે બરાબર તો આપણે પાર્ટ 2 પર્વત તારા બરાબર તો આ સરસ મજાની એક પ્રાર્થના છે જે આપણે રોજ સવારમાં આપણે સ્કૂલે આવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન આજનો દિવસ અને અમારું આખું જીવન છે એ ખૂબ જ સરસ મજાનું રીતે પસાર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણે રોજ સવારમાં સ્કૂલે જ્યારે આવીએ છીએ ત્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ શું કામ કે સૌથી પહેલા આપણે પ્રાર્થના કરીએ અને પછી આપણે આખું આખું જે દિવસનું જે કંઈ કાર્ય છે એ કરીએ છીએ હવે તમે ઘરમાં પણ જુઓ છો કે તમારા મમ્મી પપ્પા છે મોટા દાદા દાદી હોય છે એ પણ ઉઠી અને નાહી ધોઈ અને પહેલા માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરે છે શું કામ કે હે ઈશ્વર હે પ્રભુ આજનો દિવસ અને અમારું જીવન સરસ રીતે વ્યતીત એટલે કે પસાર થાય અને અમે હંમેશા સારા કાર્ય કરતા રહીએ સારા વિચાર આવતા રહીએ એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ એટલે આમાં પણ કવિ છે ઈ પ્રાર્થના કરે છે એટલે આમાં શું કીધું છે તો કે આ સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા હવે પ્રાર્થનામાં આવતા પર્વત તમને ચિત્ર તમે જુઓ તો એમાં તમને પર્વત બતાશે નદી સરોવર પશુ છે પક્ષીઓ છે સૂર્ય છે એ બધું તમને ચિત્રમાં દેખાય છે જુઓ ઝાડ છે બરાબર ડુંગર છે એટલે કહે છે કે પર્વત નદી સરોવર દરિયો વૃક્ષ અને સૂર્ય ચંદ્ર અને તારા પાણી પક્ષી અને જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે બરાબર ને આપણે કોઈને નથી બનાવ્યા બનાવ્યા છે આપણે કોઈને નહીં કોણે બનાવ્યા છે ભગવાને કુદરતે બનાવેલા છે એટલે બધાયને આ બધાય વસ્તુ અને વ્યક્તિ અને જે કઈ છે એમાં કુદરત શું કહે છે કવિ એમ કહે છે કુદરત એટલે કે ભગવાનનો અંશ છે દરેક વ્યક્તિ વસ્તુમાં સજીવ હોય કે નિર્જીવ એમાં કુદરતનો એટલે કે ભગવાનનો અંશ થોડો ઘણો હોય છે એટલે એના વિશે આપણે આ જે પ્રાર્થના છે એ જોવાનું છે તો એમાં શું કહે છે તો કે પર્વત તારા કોહળા ખંભા સર્વ તારી આમ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક ને ક્યાં એટલે કે છે પર્વત ને સૌથી પહેલા કહે છે હે પર્વત તારા કોહળા છે ખંભા છે એ તારા ખૂબ જ કોહળા છે જેથી કરીને તું સરોવરનો ને બધાનો ભાર છે એ ખમી આપો છો અને જે સરોવર છે એ તારી આંખ સમાન બનીને આગળ વધે છે કે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક એટલે કવિ કહે છે કે હું જે પર્વત એટલે કે ડુંગર છે એમાં પણ હું ઈશ્વર એટલે કે પ્રભુને જોઉં છું પછી કહે છે કે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગો માતું રમી રહ્યો રળિયા એટલે કહે છે કે દરિયો તારું દિલ વિશાળ દરિયો છે ખૂબ જ મોટો હોય છે દરિયામાં આપણે છેડો જોઈ શકતા નથી એટલે કહે છે કે દરિયા તારું દિલ છે એ ખૂબ જ મોટું વિશાળ છે અને વૃક્ષ છે એ તારી વાત એટલે કે તું વૃક્ષો સાથે વાતો કરતો જાશું અને મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત રળિયાત એટલે કે સુંદર અને રંગો એટલે તો ખબર છે રંગ મેઘધનુષ્ય જે ચોમાસામાં આપણે જોઈ શકીએ છીએ બરાબર ને એટલે કે મેઘધનુષ્યમાં 7 રંગનું હોય છે જે આપણને ચોમાસામાં જોવા મળે છે એટલે કે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત રળિયાત એટલે કે સુંદર તો કે સુંદર રીતે તું મસ્ત ત્યારે તું બતાશો અથવા તું દેખાશો પછી કહે છે કે તું તારા તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગે સુગંધી તારી છે સૌગાત કવિ ઈશ્વરને કહે છે કે સેતુ તરણા તરણાનો તારણ એટલે કે જે તારણ હાર છે જે પોતે વિશ્વ આખા જગતનો તારણ હાર છે જે બધાને બધા વ્યક્તિઓમાં જીવ અને આનંદ આપે છે એ તારણ હાર છે અને ઝરણાનો તું નાદ છે હવે આપણે નદીઓ છે એ કણકણ વહેતી હોય છે એનો અવાજ શું કામ આવે છે ક્યાંથી આવે છે આપણે એવો કોઈ દિવસ વિચાર કરતા નથી પણ એ નદીનો કળકળનો અવાજ છે એ પણ એમાં પણ કવિને ઈશ્વરનો અવાજ સંભળાય છે
એટલે કહે છે કે ઝરણામાંતું નાદ એટલે કે ઝરણામાંતું ઈ અવાજ છો અને ફૂલની રંગે સુગંધે તારી છે સોગાર જે ફૂલ છે ઈ ઉગે છે તો એમાંથી એક સુગંધ જ આવતી હોય છે કે એવું શું કામ તો એવો ક્યારે આપણે વિચાર આવતો નથી એટલે જે ફૂલ છે એમાં સુગંધ પણ છે ઈ ભગવાન ઈશ્વર છે ઈ સુગંધ છે એમાં ભરે છે અને આપણને આપે છે પછી કહે છે કે સિંહ વાઘને કોયલ ગુલગુલ પતંગી અને કમરા સૂર્ય ચંદ્ર ને તારા આપે અહીં આગ્યા ભમરા એટલે કે છે સિંહ વાઘ કોયલ ગુલગુલ પતંગિયા અને તમરા એ બધાનો અવાજ છે એ ખૂબ જ સરસ મજાનો અવાજ છે અને બધાના પોતપોતાનો અલગ અલગ અવાજ અને પોતાનો વેશ આપ્યો છે અવાજ અને પોતાની કલા આપેલી છે સૂર્ય ને તારા આપે એટલે કે સૂર્ય છે અને તારા સૂર્ય તારા અને ચંદ્ર છે એ ત્રણેયને આપે જગ્યા આપી છે એટલે કે આકાશમાં રાખ્યા છે અહીં આગ્યા ભમરા એટલે કે અહીંયા નીચે છે એ આગ્યા એટલે કે જે તમે ચોમાસામાં જે ઓળા જીવ જંતુઓ જોવા મળે છે એની વાત કરી છે અને આગ્યા એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમતું એક જીવડું છે અને ભમરા એટલે કે ભમરો બરાબર તો કે અહીંયા તમે કે સૂર્ય અને ચંદ્ર અને તારા છે તમે ઉપર આકાશમાં રાખ્યા છે અને નીચે તમે અહીંયા આગ્યા અને ભમરા રાખ્યા છે કવિ એવું કહે છે રાગ ત્રાણને લાડની સાથે મોર પીછાનો સુર સંતા કુકડીઓ રમતો રમતો રહે નજીક ને દૂર રાગ તાળ જો શું કીધું છે કે રાગ અને ત્રાળ એટલે કે ગર્જના અને રાળ એટલે કે બૂમ તો કે રાગ અને ત્રાળ રાગ એટલે કે અવાજ અને ત્રાળ એટલે કે બૂમ લાડની સાથે મોર પીછનો સુર હવે રાળ આ બધા અવાજો છે રાળ એટલે કે રાગ અને ત્રાળ એટલે કે ગર્જનાની સાથે સાથે તમને મોર પીછા જે આપણે મોરનું પીછું આપણે જોઈએ છીએ આપણે ખૂબ જ આનંદમય બની જાય છે અને આપણું મન છે એકદમ શાંત થઈ જાય છે એટલે કે મોર પીછનો સુર મોર પીછ એને કાન કૃષ્ણ ભગવાન છે એને એના મુગટમાં પણ રાખવામાં આવે છે શું કામ કે મોર પીછ છે એ ખૂબ જ પવિત્ર છે એટલે કે મોર પીછનો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર હવે સૂર્ય અને ચંદ્ર છે એ સંતા કુકડી એટલે કે દિવસના આવે છે અને રાત્રે છે એ સંતાઈ જાય છે એટલે કહે છે કે સંતા કુકડી રમતા રમતા શું રહે નજીક અને દૂર જ્યારે સાંજે સંતાઈ જાય છે એટલે કે સૂરજ છે આપી જાય છે એટલે એ સંતાઈ જાય છે અને સવારે પાછો ઉગે છે આવે છે એટલે આપણે એમ કહીએ છીએ કે રહે છે તું નજીક અને દૂર બરાબર એવી રીતે સૂર્ય અને ચંદ્રની ઉપમા આપી છે કવિ અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે એ કહે છે કે અજવાળાના કાંઠા વચ્ચે અજવાળું છે એના કાંઠા વચ્ચે બરાબર અને અંધારાની નદી વહે નદી છે એ ક્યારે પણ રોકાતી નથી નદી છે એ ઊભી નથી રહેતી હંમેશા અચળ રીતે વહ્યા કરે છે એક જગ્યાએ સ્થિર નથી રહેતી નદી જ્યારે દરિયો છે એ પણ એના મોજા પણ ઉછળા રાખે છે ઘડીક ભરતી થાય છે અને ઘડીક ઓટ આવે છે દરિયામાં પણ તો એવી રીતે નદી છે એ ક્યારે એક જગ્યાએ રોકાતી નથી અચળ એટલે અચળ ને વિચળ એટલે કે એક જગ્યાએ ક્યારે સ્થિર રહેતી નથી આ નદી છે હંમેશા વહ્યા કરે છે એટલે કે છે કે અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે અંજવાળામાં તો વહે છે પણ જયારે અંધાર થઈ જાય છે છતાં પણ નદી છે એ વહ્યા કરે છે એમાં મારી હોડીને આ કોણ હંકારે એટલે કે છે કે અંધારામાં અને અંજવાળામાં તો ઠીક પણ અંધારામાં અમારી જે હોડી એટલે કે જીવન રૂપે જે એની હોડી છે કવિ કહે છે કે જીવન રૂપી હોડી છે એ કોણ હંકારશે એ તું મને કહે એટલે કહે છે કે અંજવાળામાં તો બધા સાથ આપે છે પણ અંધારામાં પણ આપણે એકબીજાના સુખ દુઃખનો સાથ આપવો જોઈએ અને આપણે આપણા જીવન રૂપી હોળીને હલાવી જોઈએ કવિ એ રીતે કહે છે કે તું જ કહે કે પર્વત તારા કોહળા ખંભા સરોવર તારી આ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક તો ખૂબ જ સરસ મજાનું આ પ્રાર્થના છે તો કવિ આ બધી વસ્તુમાં કવિ પોતે ઈશ્વરનું સ્વરૂપ ગોતે છે અને ઈશ્વરને શોધે છે અને કહે છે કે હે પ્રભુ તું બધી આખા જગતમાં તું બધી જ વસ્તુઓમાં તું સર્વવ્યાપી છો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના પ્રશ્ન જવાબ જોશું થેન્ક યુ